મોબાઈલ ફોટા ને બધું ખોલો સર. જે અમરાપુર ગીર પ્રાથમિક શાળામાં કયા પ્રકારની ઘટના બની હતી અને શું કાર્યવાહી થઈ? આજરોજ અમરાપુર પ્રાથમિક શાળામાં સવારે લગભગ 12 એક વાગ્યાના સુમારે અમને એવી જાણ થયેલી હતી કે ત્યાંના જે એક શિક્ષક છે ગિરીશભાઈ લાડાણી કરીને, એ ત્યાંની જે બાળાઓ છે એને અડપલા કરે છે એવી ત્યાંના સ્થાનિક વાલીઓ અને વિદ્યાર્થિનીઓની એક રજૂઆત હતી, જેના સંદર્ભે તાત્કાલિક પોલીસે સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી છે. હાલ આ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે અને આ ઘટના અંગે તાત્કાલિક અસરથી અમે જુદી જુદી ટીમો કામે લગાડી અને આ બનાવને અનુરૂપ જરૂરી તપાસ કરી આરોપી પકડવા માટે કાર્યવાહી તજવીજ હાથ ધરી છે અને આ બનાવને અનુરૂપ સખત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલી બાળાઓની ફરિયાદ કમ્પ્લેન્ટમાં છે? અત્યાર સુધીમાં અમને 12 એક બાળાઓએ ફરિયાદ આપી છે રૂબરૂ પૂછપરછ દરમિયાન કે અમારી સાથે આવી ઘટનાઓ બનેલી છે. સર, કઈ કઈ કલમનો ઉમેરો કરવામાં આવશે? હજી વિગતવાર ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદમાં જે કંઈ પણ કન્ટેન્ટ હશે એને અનુરૂપ કલમો એડ કરવામાં આવશે. આજરોજ અમરાપુર પ્રાથમિક શાળામાં સવારે લગભગ 12 એક વાગ્યાના સુમારે અમને એવી જાણ થયેલી હતી કે ત્યાંના જે એક શિક્ષક છે ગિરીશભાઈ લાડાણી કરીને, એ ત્યાંની જે બાળાઓ છે એને અડપલા કરે છે એવી ત્યાંના સ્થાનિક વાલીઓ અને વિદ્યાર્થિનીઓની એક રજૂઆત હતી, જેના સંદર્ભે તાત્કાલિક પોલીસે સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી છે. હાલ આ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે અને આ ઘટના અંગે તાત્કાલિક અસરથી અમે જુદી જુદી ટીમો કામે લગાડી અને આ બનાવને અનુરૂપ જરૂરી તપાસ કરી આરોપી પકડવા માટે કાર્યવાહી તજવીજ હાથ ધરી છે અને આ બનાવને અનુરૂપ સખત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલી બાળાઓની ફરિયાદ કમ્પ્લેન્ટમાં છે? અત્યાર સુધીમાં અમને 12 એક બાળાઓએ ફરિયાદ આપી છે રૂબરૂ પૂછપરછ દરમિયાન કે અમારી સાથે આવી ઘટનાઓ બનેલી છે. હજી વિગતવાર ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદમાં જે કંઈ પણ કન્ટેન્ટ હશે એને અનુરૂપ કલમો એડ કરવામાં આવશે. ઓકે.